ભરૂચ શહેરમાં એક તરફ ઉભા થયેલા જળ સંકટના પગલે પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે, જ્યારે બીજી તરફ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની તૈયારીના ભાગરૂપે શહેરના જાહેર માર્ગોના ડિવિડરોની સાફ સફાઈ માટે પાલિકા દ્વારા હજારો લીટર પાણી વેડફાટા પ્રજામાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. હાલના ઉનાળાના દિવસોમાં ભરૂચ શહેરમાં ઉભી થયેલી પાણીની તંગીના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચાડી નહીં શકતા પ્રજા પાણી માટે ટળવળી રહી છે. શહેરમાં પાણીની તીવ્ર અછતના પગલે તત્કાલીન કલેક્ટર સંદીપ સાંગરે દ્વારા પાણીનો બગાડ નહીં કરવા પ્રજાને અપીલ કરી એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જોકે આ પરિપત્રથી વિપરીત એવા ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની તૈયારીના ભાગરૂપે નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા રોડના ડિવાઈડરની સાફ સફાઈ માટે હજારો લીટર પાણી વેડફાતા પ્રજામાં રોષ વ્યાપી જવા પામ્યો છે. હું મુન્નાભાઈ ન્યુ આનંદનગરનો રહેવાસી. અમારા ત્યાં કેટલા ટાઈમથી પાણી આવતું નથી. પાણી માટે સીઓ સાહેબને બધાને રજૂઆત કરી, જે 8 નંબરના વોર્ડમાંથી પાણી આપવાનું એ લઈ જઈને ડુંગળીની 2 નંબરના વોર્ડમાં પાણી આપે છે. ને હમણાં ગુજરાત સ્થાપના દિવસ છે તો એના માટે પાણીનું કેટલું બગાડ કરે છે. ને અમારા ત્યાં પાણી નથી મળતું, અમે વેચાતું પાણી લેવું પડે છે. તા હું કોઈ સાંભળતું નથી, પ્રમુખ સાહેબ નહીં સાંભળતા. સીઓ સાહેબને પરમ દિવસે ફોન કર્યો હતો કે આવીને અમે જોઈ જઈએ, આ ખાડા ખોદીને મૂકેલા છે, અહીંયા જોઈ લો, પાણી નથી આવતું અમારા ત્યાં. આ ફૂલ ગરમીમાં પીવાનું પાણી નથી, અમારે વેચાતું લાવીને પીવું પડે છે. મંજૂરી કાલુભાઈ ઉમરભાઈ ન્યુ આનંદનગરના રહેવાસી. આ ગુજરાત સ્થાપના દિન અને એમ કે ગુજરાતની અંદર પાણી બચાવવા માટે કહી રહે છે. અને અત્યારે આ જે સ્પીડ બ્રેકરો અને એ બધું પાણી છે બધું નુકસાન કરે છે, જ્યારે પાણી મળતું નથી અમારી સોસાયટીમાં અને તેનો બગાડ કરી રહ્યા છે. અત્યાર સુધી અમે જે કંઈ રજૂઆત કરી તો હજુ સુધી પાણી ન્યુ આનંદનગરમાં પહોંચ્યું જ નથી. અને આઈસીઆઈસી બેંકથી લેવાની હતી, તેને બદલે અમને ડુંગળીમાંથી પાણી આપીશું તો હજુ સુધી પાણી મળ્યું નથી. અને આ જે લાઈન કઈ વખતથી અમે કહીએ છીએ કે ભાઈ 4 ને 6 નો પાઇપ નાખો, તેને બદલે 2-3 ના પાઇપો નાખી, અને અત્યાર સુધી અમારે સોસાયટીમાં પાણી મળ્યું જ નથી. તો તેના માટે અમે આ આગળ કહીએ છીએ. શું માનવું છે તમારું પીવાનું પાણીનું આજે આવી રીતે બગાડ થતો હોય નગરપાલિકા દ્વારા, અને તમને લોકોને પીવાનું જ પાણી નથી મળતું? તો નગરપાલિકાએ જોવું જોઈએ કે ભાઈ આ પીવાના પાણી માટે તડપતા હોય તો આ સ્પીડ બ્રેકરો અને ગમે ત્યાં વેસ્ટેજ પાણી કરતા હોય તો તેમને બંધ કરવા જોઈએ, અને જ્યાં જ્યાં ના મળતું હોય તે જગ્યાએ એ લોકોએ સુવિધા કરવી જોઈએ. આ મીડિયાવાળા અમારી સોસાયટીમાં આવ્યા, વધાર્યા, અમને આનંદ થયો અને અમને એમ લાગ્યું કે અમારા 2 શબ્દ સાંભળવા કોઈ આવ્યા છે. બાકી હવે આ નગરપાલિકાની અંદર પાણીની જે અમારી સમસ્યાઓ છે એના માટે તો કોઈ સાંભળવાવાળું છે નહીં. 1.5 વર્ષથી નવી લાઈન 3 ઇંચની નાખી છે, 3 ઇંચની પર ખતરા જ થઈ રહ્યા છે અને ઘરે સુધી પાણી આવ્યું નથી. હયાત પાઇપલાઇન જે ઇસ્ટિંગ પાઇપલાઇન જે 1980માં નાખેલી તે 6 ઇંચ ડાયાની છે, તે 3 ઇંચની ડાયાની એમાં કન્વર્ટ કેવી રીતે કરી શકે એ બતાવે છે કે એ લોકોને હાઇડ્રોલિક ડિઝાઇનનો એ કોઈ જાતનો નોલેજ છે નહીં. અને આ પ્રમાણે પાણી જ્યાં વલખા પાણીને જ્યાં વલખા છે ત્યાં આગળ એ જોવામાં નથી આવતું. અને જ્યાં એક સ્થાપના દિવસ માટે રસ્તાઓ ઉપર અને ડિવાઈડર ઉપર અને શહેરીએ પાણીનો વગાડ થઈ રહ્યો છે એ લોકોને ખ્યાલ નથી આવતો. એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ ગુજરાત સ્થાપના દિવસ નહીં પણ પાણીનો વગાડ દિવસ ઉજવી રહ્યા છે. ભરૂચ શહેરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, અને જ્યારે ભરૂચના લોકોને આજે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, એ સમયના અંદર જ્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચના ડિવાઈડરો મોટી મોટી આજે ટેન્કરો દ્વારા જે ધોઈને સાફ કરીને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે, તે ખૂબ જ આજે દુઃખદ વાત છે. અને જે રીતે ભરૂચ શહેરના અંદર પાણીની વિકટ સમસ્યા હોય અને કલેક્ટર સાહેબે જે રીતે જાહેરનામું બહાર પાડેલું છે કે પાણીનો બગાડ કરવો નહીં અને પાણી બચાવવા માટે દરેક પ્રેસ મીડિયા અને સામાન્ય લોકો દ્વારા સામાજિક કાર્યકરો દ્વારા જે રીતે અવેરનેસ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે અને ત્યારે ભરૂચ નગરપાલિકા પોતે જ પાણી બગાડતી હોય એ ખૂબ જ આજે દુઃખદ વાત છે. એટલે અમે કાઉન્સિલર દ્વારા એનો વિરોધ કરીએ છીએ અને સીઓ સાહેબને બી અમે ધ્યાન દોરીશું
જે રીતે ભરૂચના અંદર માતાલિયા તળાવ, રતન તળાવ એવા ઘણા તળાવો આવેલા છે, જો પાણીની સમસ્યા ભરૂચ શહેરને નડતી હોય છે ત્યારે આટલા બધા જ્યારે તળાવો ભરૂચના અંદર આવેલા છે તેને ડેવલપ કરીને એના અંદર શુદ્ધ પાણીનો સંગ્રહ કરીને, વરસાદી પાણીનો સંગ્રહ કરીને જો ભરૂચની પ્રજાને પહોંચાડવામાં આવે અને જે રીતે નાણાંનો ઉપયોગ આવા સારા કામો માટે કરવામાં આવે તો ભરૂચના લોકોને પાણીની સમસ્યાથી, જે રીતે પાણીની સમસ્યા સર્જાય છે તેનાથી છુટકારો મળે. પણ એક તરફ પાણીની સમસ્યા છે, લોકોને ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, લોકો ડેગડા લઈને રોડ પર નીકળે છે, રેલીઓ કાઢવી પડે છે અને એ સમયે નગરપાલિકા જ્યારે પાણીનો એકદમ દુરુપયોગ કરી રહી છે એના ભાગરૂપે અમે સીઓ સાહેબ અને પ્રમુખશ્રીને રજૂઆત કરીશું અને અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ.